તો હવે વાત કરીએ તો ફિટનેસને ધ્યાનમાં લઈને કર્ણાવતી ક્લબ ખાતે ફિટનેસ ચેમ્પિયન 2019નું આયોજન કરવામાં આવશે, જેમાં 16થી લઈને 60 વર્ષની ઉપરના સ્પોર્ટ્સ સાથે જોડાયેલ લોકો આ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. ફિટનેસ સ્પોર્ટ્સ કે ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાં સૌ પ્રથમ વખત ફર્સ્ટ નેશનલ ફંક્શન ફિટનેસ ચેમ્પિયન 2019નું આયોજન કર્ણાવતી ક્લબના આંગણે યોજાઈ રહ્યું છે. આ એક અનોખા પ્રકારની સ્પોર્ટ્સની ચેલેન્જિંગ ચેમ્પિયનશિપ હશે, જે આજ સુધી ક્યાંય યોજાઈ નથી. તારીખ 14 જૂનથી 16 જૂન સુધીની આ ચેમ્પિયનશિપ ચાલશે, જેનું ઉદ્ઘાટન 15 જૂન શનિવારના રોજ કર્ણાવતી ક્લબ ખાતે થશે. ફિટ રહેવાનો મેસેજ આપવા માટે એક અનોખી સ્પોર્ટ્સ ઇવેન્ટ નેશનલ લેવલની અમદાવાદના આંગણે થઈ રહી છે, જેમાં 16થી લઈને 60 વર્ષની ઉપરના સ્પોર્ટ્સ સાથે જોડાયેલા લોકો આમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં મશીનથી નહીં પરંતુ મેદાનમાં રહીને ઇક્વિપમેન્ટ સાથે કઈ રીતે એક્સરસાઇઝ કરવામાં આવે લાભદાયક છે તે માટે અવેર કરવામાં આવશે, જેમાં રીતની સ્પોર્ટ્સ કે એક્ટિવિટી ડિઝાઇન કરવામાં આવશે. આ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં મેલ ફિમેલ બંને સામેલ રહેશે. ટુર્નામેન્ટમાં 10થી 12 રાજ્યના લોકો ભાગ લેશે, જેમાં ઉત્તરાખંડ, ચેન્નાઈ, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત વગેરે રાજ્યથી સામેલ છે. અહીંથી જે જીતીને જે આગળ જશે તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જશે. વર્લ્ડ ચેમ્પિયનશિપ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવશે. ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં અને ઓગસ્ટમાં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્વીડન ખાતે થશે, જે માટે અહીં ભાગ લઈ પ્લેયર્સને સમય અને પોઈન્ટ્સના આધારે સિલ્વર, બ્રોન્ઝ, ગોલ્ડ આપવામાં આવશે. આ ચેમ્પિયનશિપમાં પોઈન્ટ ઓછા સમયમાં એ જ કરનારની મેડલ આપવામાં આવશે. કિંજલ શિકારી સાથે ધ્વનિ પંચાલ, અમદાવાદ. કિંજલ શિકારી સાથે ધ્વનિ પંચાલ, ZS TV, અમદાવાદ. સૌ પ્રથમ તો હું જે ફેડરેશન છે એમનો આભારી છું કે એમણે અમદાવાદ જ એવો સ્થળ ચૂઝ કર્યો છે જેમાં કોમ્પિટિશન થઈ રહી છે, અને જે અત્યાર સુધી એન્ટ્રીઝ આવી છે એના બેઝ ઉપર અને જે ટેકનિકલ કમિટી કામ કરે છે, જે વેન્યુ પાર્ટનર છે એમનો જે સપોર્ટ છે એના લઈને અત્યાર સુધી જે ફીડબેક મળેલું છે અને જે રિવ્યૂ મળેલું છે એ પરફેક્ટ તરીકે અમને એવું લાગે છે કે જે ઇવેન્ટ છે સક્સેસફુલ. આ ચેમ્પિયનશિપ જેનું નામ છે ફર્સ્ટ નેશનલ ફંક્શનલ ફિટનેસ ચેમ્પિયનશિપ, એમાં એજ કેટેગરીના પ્રમાણ ઉપર પ્લેયર્સ આવશે, જેમાં અંડર 18 પહેલી એજ કેટેગરી છે, જેમાં 16 થી 18 વર્ષના જે પ્લેયર્સ છે એ પાર્ટિસિપેટ કરશે. 16 થી 18ની એક કેટેગરી છે, પછી 18 to 23ની એક કેટેગરી છે, 24 to 29 યર્સની એક કેટેગરી છે, 30 to 34, 35 to 39, 40 to 44, 45 to 49, 50 to 54, 55 to 59 એન્ડ અબોવ 60ની કેટેગરી છે, જે મેલ અને ફિમેલ બંને માટે સેમ છે. 14, 15, 16 તારીખ ઓફિશિયલ ડેટ છે જેમાં આ કોમ્પિટિશન છે એ યોજવાશે. 14 તારીખે જે સ્ટેટ બધી સ્ટેટ્સ એમની ટીમ અહીંયા રિપોર્ટ કરશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. 15 તારીખે એમને વોર્મઅપનો ટાઈમ મળશે. 15 તારીખ સાંજે ટોર્નામેન્ટની ઇનોગ્રેશન થશે અને ટોર્નામેન્ટ ઓર્ગેનાઇઝ થશે. અત્યાર સુધી 70 થી 75 પ્લેયર્સની એન્ટ્રી થઈ છે, જેમાં મેલ અને ફિમેલ બંને પ્લેયર્સ છે અને મોસ્ટલી બધી જ કેટેગરીના પ્લેયર્સ છે. એન્ટ્રી લગભગ 12 થી 13 સ્ટેટ થઈ છે, જેમ કે રાજસ્થાન છે, ગુજરાત છે, ઉત્તરાખંડ છે, ચેન્નઈ છે, પંજાબ છે, ચંડીગઢ છે, હિમાચલ છે વગેરે સ્ટેટ્સની એન્ટ્રી આવી છે. ખાસ કરીને ગુજરાતમાં આ જે ફર્સ્ટ ટાઈમ આયોજન થઈ રહ્યું છે ફિટનેસમાં, ત્યારે ગુજરાતના યુવાનોમાં ખાસ શું આકર્ષણ છે, એની એન્ટ્રી કેટલી છે? ઘણી બધી લોકલ એન્ટ્રીઝ છે, કારણ કે અહીંયા ઘણા બધા જે ફંક્શનલ ફિટનેસના ક્લાસીસ ચાલે છે, પ્રમોટ કરે છે, તો ગુજરાતની લોકલ એન્ટ્રીઝ બી ઘણી બધી છે અને એક બહુ જ ટફ કોમ્પિટિશન થવાનું છે, કારણ કે બધી યુનાઇટથી બધા પ્લેયર્સ આવવાના છે, બધા સ્ટેટના પ્લેયર્સ આવવાના છે, એટલે એક ટફ કોમ્પિટિશન જોવામાં આવશે. અને એવું ઈચ્છીએ છીએ કે જે અહીંયાના પ્લેયર્સ છે એ વધારે પ્રિપેર્ડ રહે, કારણ કે એમનો હોમ ગ્રાઉન્ડ છે, એટલે એ રીતે આનું પ્લાનિંગ છે. આગળ ખેલાડીઓને શું પ્રોત્સાહન અપાશે વિનર લોકો?
જે આમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ જે જીતશે એમને મેડલ સર્ટિફિકેટ અને ટ્રોફીથી સન્માન થશે, પ્લસ જો એ ક્રાઇટેરિયા ક્વોલિફાય કરશે તો એમને આગળ વર્લ્ડ ચેમ્પિયનશિપ સુધી લઈ જવામાં આવશે.